હવે આગળ વાત કરીએ તો ભરૂચની ભરૂચના ઝઘડિયા તાલુકાના પાણેતા ગામમાં સીએચસી કેન્દ્રમાં કથિત વર્ષથી તબીબી સહિત અપૂરતા સ્ટાફના અભાવે દર્દીઓ હાલાકી વેઠવાનો વારો આવે છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પણોથા સ્થિત નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર છેલ્લા કથિત એક વર્ષથી પણ વધુ સમય વીતી જતા પણ હજુ કોઈ એમબીબીએસ ડોક્ટર સહિત આયુર્વેદિક ડોક્ટર અને સ્ટાફ નર્સ સહિત અન્ય સ્ટાફની ઉણપ વર્તાઈ રહી છે જેના કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે વાત કરીએ ઝઘડિયાના પાણીથા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રની તો છેલ્લા એક વર્ષથી તબીબ સહિત પર્યાપ્ત સ્ટાફના અભાવે દર્દીઓ ભારે હાડમારીનો સામનો કરી રહ્યા છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને અપૂરતા સ્ટાફને લીધે ભારે હાલાકીનો સામના સાથે મોડી સુધી બેસી રહેવાનો વારો આવે છે નીતિનભાઈ પટેલ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે જે તબીબ આવે તે પ્રવાસી જેવો હોય છે થોડો સમય સેવા આપી અન્યત્ર જતા રહે છે આજુબાજુના બત્રીસ ગામોમાંથી આવતા દર્દીઓને અપૂરતા સ્ટાફના અભાવે મુશ્કેલીઓ પડી રહે છે એમ્બ્યુલન્સની પણ તકલીફ હોવાનું જણાવ્યું હતું વધુમાં તેઓએ એકસો આઠ એમ્બ્યુલન્સને ફાળવવા માંગ કરી હતી તેમજ પાણીથા સીએસસી કેન્દ્રમાં અસુવિધાઓ દૂર કરી દર્દીઓને પડતી હાલાકી દૂર કરવા માંગ કરી હતી યાકુબ પટેલ જેડિ ભરૂચ